નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કે એમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે જોવાનું છે વિભાગ સીનું ધોરણ 10માં જે ગાલા એસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 1 છે એમાં વિભાગ સીનું સોલ્યુશન. કેવી રીતે પ્રશ્નપત્ર લખવા જોઈએ જેથી કરીને આપણી બોર્ડની પરીક્ષામાં આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ. તમને પ્રશ્ન આવડતો હોય, પરંતુ એની સાથે એ પણ જરૂરી છે કે પ્રશ્નને કેવી રીતે રજૂ કરવો જેથી કરીને આપણે બોર્ડની પરીક્ષામાં પૂરા ગુણ મેળવી શકીએ. તો આજના વિડીયોમાં આપણે વિભાગ સીનું સોલ્યુશન જોવાનું છે, પરંતુ એ પહેલાં તમે વિભાગ એ અને બીના સોલ્યુશન ના જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે ત્યાંથી તમે જોઈ શકો છો. આપણે આ સાથે સાથે ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાનના પણ પેપરના સોલ્યુશન બનાવ્યા છે. જો તમારે એ જોવા હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે ત્યાંથી તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે વિભાગ સીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ, જો તમે નવા હોય આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દેજો અને આપણે સારામાં સારા વિડીયો તમારા માટે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમારી તરફથી પણ એટલા સપોર્ટની જરૂર છે કે તમે વિડીયોને લાઇક કરો, નીચે કમેન્ટ કરો અને સાથે તમારા દોસ્તો સાથે અચૂકથી શેર કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું વિભાગ સીનું સોલ્યુશન, જેમાં આપણને ખબર છે કે વિભાગ સી છે ટોટલ 18 ગુણનો સેક્શન છે, જેમાં 9 પ્રશ્નો ટોટલ આપેલા હશે. આમાંથી 6 પ્રશ્નોના જવાબ આપણે લખવાના થશે. એક પ્રશ્નના 3 ગુણ હશે, તો આપણે જોવા જઈએ તો 6 તરી 18, ટોટલ 18 ગુણ થશે. આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી કે તમારે જો 6 પ્રશ્નો લખવાના છે તો તમારે 9 પ્રશ્નો એટેન્ડ કમ્પલસરી કરવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે 9 પ્રશ્નો આવડે છે તો હું તો 9 એટેન્ડ કરું, પરંતુ ના, એવું કરવાની જરૂર નથી. અહીંયા આપણને ઓપ્શન આપેલો છે કે આપણે કોઈ પણ 9માંથી 6 પ્રશ્નો એટેન્ડ કરવાના છે. આપણને આવડતું હોય પહેલાં લખી શકીએ છીએ, અહીંયા ક્રમનો કોઈ બાદ નથી. કેમ કે સૂચના જ્યારે આપણે શરૂઆતમાં જોઈ ત્યારે એમાં લખ્યું હતું કે ક્રમમાં જાળવવાની જરૂર નથી, પરંતુ નવો વિભાગ નવા પેજ ઉપરથી લખવો પડે. પરંતુ એમાં જે ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો છે, એટલે કે સેક્શન વિભાગ સીમાં જે પ્રશ્નો છે, એ તમારે નંબર ક્રમ મુજબ લખવાની જરૂર નથી. સૌથી પહેલાં તમને આવડતા 6 પ્રશ્નો લખો, એના પછી તમે આગળ બીજા પ્રશ્નોની જગ્યા છોડી દો, પેપર આખું પતી જાય પછી તમે આગળના પ્રશ્નો લખો. અહીંયા આપણે જોઈશું 37 નંબરનો પ્રશ્ન. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. આ વિધાન છે એ કોની સાથે જોડાયેલું છે તેના વિશે જણાવવાનું છે. 3 ગુણનો પ્રશ્ન છે, આપણે જોઈશું એક એક કરીને. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી, આ વિધાન છે નાટ્યકલા સાથે સંકળાયેલું છે. ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ છે. એનાથી આગળ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. હવે તમને અહીંયા હું જે જે લાઇનમાં અંડરલાઇન કરું છું એ લાઇનો સેક્શન એ માટે ખૂબ અગત્યની છે, એટલે કે તમને અહીંયાથી ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા, જોડકા બધું જ પૂછાઈ શકે કે ભરત મુનિ રચિત ખાલી જગ્યા નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. તો શું છે? તો નાટ્યશાસ્ત્ર. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. એથી આગળ જોઈશું તો નાટ્યકલા એ રંગમંચ પર દ્રષ્ટિ શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ. સાક્ષર એટલે ભણેલા, નિરક્ષર એટલે અભણ, અને અબાલ વૃદ્ધ એટલે કે જે બોલી શકે, જે ઉંમર લાયક છે એ, અને બાળક, સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. એનાથી આગળ જોઈએ તો નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ કહ્યું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ના હોય. આ વાક્ય તમને ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછે કે આવું વાક્ય કોણે કીધેલું, તો ભરત મુનિએ. તો આટલા મુદ્દા લખીને આપણે પ્રશ્ન 3 ગુણનો લખી શકીએ. ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કલા વસ્તુ દેવાસુર સંગ્રામ હતું.
ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કલા વસ્તુ દેવાસુર સંગ્રામ હતું. મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, પુરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપ્યો છે. તો તમને અહીંયા પણ પૂછાય કે કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્ય જેવા નાટકો કોણે આપ્યા છે? તો મહાકવિ ભાસે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષીયમ અને માલ વિકાગ્નિ મિત્રમ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. તો આ તમારે જોડે જોડે એ પણ યાદ રાખવાનું છે કે કયા કવિને કઈ કૃતિઓ જાણીતી છે. તો આટલા પ્રશ્ન એટલે કે આટલા મુદ્દા સાથે આપણે 3 ગુણનો પ્રશ્ન સમાપ્ત કરીએ તો આપણા 3માંથી 3 રોકડા આપણને મળી જાય. એના પછી 38 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટૂંક નોંધ લખો ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરો વિશે આપણે સમાજ વિદ્યાનો એકમાત્ર એવો ફાયદો છે કે આપણે જે તે ઘટનાનો પ્રવાસ કર્યો હોય તો એને કેવી રીતે વર્ણવતા હોય એવી રીતે પ્રશ્નનો જવાબ આપણે લખવાનો થતો હોય છે. તો ખજુરાહોના મંદિર વિશે આપણે થોડું ઘણું વાંચેલું હોય તો આપણને એક સ્ટોરી ટેલિંગ બની જાય, એટલે કે એક પછી એક ઘટનાઓ ઉદ્ભવતી જાય આપણા મગજમાં. તો સૌથી પહેલા જોઈએ તો ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે. તો ખજુરાહોના મંદિરો છે એ મધ્ય પ્રદેશમાં છત્તરપુર જિલ્લાના ખજુરાહોના નામે એટલે કે ખજુરાહો નામના ગામમાં આવેલા છે. ખજુરાહો છે એ બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની નગર છે. એના પછી ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું, જેમાંથી આજે માત્ર 25 જ હયાત છે, બાકીના તોડી નાખવામાં આવ્યા છે તો તૂટી ગયા છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે. એનાથી આગળ જોઈશું આ મંદિરોમાં મોટા ભાગના શૈવ મંદિરો છે, કેટલાક મંદિરો વૈષ્ણવ પણ છે, જ્યારે કેટલાક જૈન મંદિરો છે. એનાથી આગળ જોઈશું કે બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિરનું મુખ્ય છે, એટલે કે તેમાં 64 યોગિનીનું જે મંદિર છે એ મુખ્ય છે. આ મંદિરની તોરણની આલંકૃત સ્થાપત્યની શૈલી કારીગરીનો ઉત્તમ દ્રષ્ટાંત છે. ખજુરાહોના મંદિરો વિશેની આટલી માહિતી તમે લખો એટલે તમને પૂરેપૂરા 3માંથી 3 ગુણ મળી જ છે. આમ જોવા જઈએ તો મુદ્દા વાઈઝ જોઈએ તો 6 મુદ્દાની જરૂર છે, પરંતુ તમે જેટલી માહિતી આવડતી હોય દરેક માહિતીને સારી રીતે રજૂ કરો તો સારામાં સારું છે. જેથી કરીને પહેલા બે પ્રશ્નોની જે તમારી પેપર ચેક કર ઉપર જે અસર પડે એ તમારા આગળના પ્રશ્નો ઉપર અસર કરતી હોય છે. એટલા માટે શરૂઆતના પ્રશ્નો તમે લખતા હોય એટલે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરમાં મૃત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એનાથી આગળ 39 નંબરનો પ્રશ્ન જોઈશું. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. અમદાવાદમાં આપણે ફર્યા હોય પરંતુ રહેતા હોય છતાં પણ તમારામાંથી કોઈ અમદાવાદનું હોય તો તમને ખબર જ હશે કે અમદાવાદમાં જેટલી આપણે સાંસ્કૃતિક વારસાની સ્થળો છે એ દરેકે દરેક નહીં જોયા હોય. આપણું જે અમદાવાદ છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સ્થાન પામ્યું છે. તેમાં કઈ વસ્તુઓ આપણે સાંસ્કૃતિક વારસામાં છે અને આપણે હજુ પણ ત્યાં મુલાકાત લઈ શકીએ છીએ, આપણે એનું લિસ્ટ જોઈશું. તો અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી નીચે પ્રમાણે છે. પહેલું ભદ્રનો કિલ્લો, બીજું જામા મસ્જિદ, ત્રીજું રાણી સિક્રીની મસ્જિદ જેને મસ્જિદ નગીના પણ કહેવામાં આવે છે, સરખેજનો રોજો, કાંકરિયાનું તળાવ, હોજે કુતુંબ કહેવામાં આવે છે. તમે અહીંયા મુદ્દા પાડો અથવા તો નંબર લખો, પરંતુ જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય ત્યારે તમારે નંબર આપવાની જરૂર નથી, કેમ કે નંબર આપ્યા હશે તો તમે જે પેપર ચેકર છે એના મગજમાં જજમેન્ટલ થઈ જશે કે ટોટલ આમાં આટલા સ્થળો છે અને આને લખ્યા છે આટલા, એટલે જો પોઈન્ટ પાડ્યા હશે તો કોઈ ગણવા નહીં બેસે, એટલે તમે એવી રીતે મુદ્દા પાડીને સીધું લખી શકો છો. છઠ્ઠું છે સારંગપુર અને ઘુમતીપુરના મિનારા. સાતમું છે સીદી સૈયદની જાળી, લાલ દરવાજા. આઠમું છે હઠીસિંહના દેરા, દિલ્લી દરવાજા. નવમું છે રાણી રૂપમતીની મસ્જિદ. 10મું છે દાદા હરિની વાવ. 11મું છે સૂફી સંત શાહ આલમનું રોજુ.
બારમું છે દરિયાખાંઠ નો ઘુમ્મટ, તેરમું છે ગાયકવાડ ની હવેલી, ચૌદમું છે બાદશાહનો હજીરો, પંદરમું છે રાણીનો હજીરો, સોળમું છે આઝમ ખાનનો રોજો, સત્તરમું છે ઝાકરિયા મસ્જિદ અને અઢારમું છે અહમદ શાહની મસ્જિદ. તો આટલા 18 સ્થળોમાંથી તમને ઓછામાં ઓછા 3 ગુણનું છે, એટલે 10-12 તમે યાદ રાખ્યા હોય તો ઇનફ છે. તમારે જરૂર નથી કે 18-18 લખવા જોઈએ, અને 10-12 લખો ઇનફ છે. તો તમને જેટલા યાદ આવે એ પ્રમાણે લખતું જવાનું, બાકીના સ્કીપ કરવાનું. કેમ કે તમે વિચારતા રહેશો કે આમાં શું આવે શું આવે શું આવે, અને પછી પાછળના પ્રશ્નો લખવામાં સમય ખૂટે, એના કરતાં બેટર છે કે તમને આવડે એટલા લખો, બાકીની જગ્યા છો આગળ વધો. 40 નંબર, તફાવત સ્પષ્ટ કરો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. તફાવત લખવા માટે સૌથી પહેલા તમારે એક બોક્સ બનાવી દેવાનું છે. કેટલા મુદ્દા લખવાના છે એ તમારે ધ્યાન રાખવાનું છે. 3 ગુણનો પ્રશ્ન હોય તો ઓછામાં ઓછા 3 મુદ્દા લખવાના, 3થી વધુ તમે લખી શકો છો, પરંતુ ઓછામાં ઓછા 3 તો લખવા જ પડે. અને 3 મુદ્દા એવા લખવાના કે જે એવું ના બને કે તમે ખાલી એકમાં છે અને બીજામાં નથી, એકમાં છે અને બીજામાં નથી એવું કરી લો. પ્રોપર મુદ્દા હોવા જોઈએ, જેથી કરીને એક મુદ્દાનો સામ સામે એક એક મુદ્દો લખ્યો તો એક ગુણ તમને મળે. તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેના તફાવતના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. એમાં આ રીતે આપણે કોષ્ટક બનાવીશું. એક બાજુ અભયારણ્ય, બીજી બાજુ રાષ્ટ્રીય ઉદ્યાન. પહેલો મુદ્દો જોઈશું તો જેમાં જેના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્યો કહેવાય છે. સામે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોઈએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારો જેમને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. બંનેની વ્યાખ્યા દે. એનાથી આગળ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. જ્યારે અહીંયા જોઈએ તો તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થતી હોય છે. ત્રીજો મુદ્દો, જેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાતી હોય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં સહેલાણીઓના હરવા ફરવા પર પ્રતિબંધ હોય છે. એક જગ્યાએ તમે મનુષ્ય જે માનવ પ્રવૃત્તિ છે મર્યાદિત માત્રામાં કરી શકે, જ્યારે બીજામાં હરવા ફરવા ઉપર પ્રતિબંધ હોય. ચોથું, સત્તા અધિકારી પાસેથી મંજૂરી મેળવીને પાલતુ પશુઓની ચોરી ચાલી શકાય છે. અને ચોથો મુદ્દો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોઈએ તો તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. એટલે કે જે જંગલી પ્રાણીઓ પશુઓ છે ત્યાં ચરાવી શકાય, પરંતુ પાલતુ પશુ પ્રાણીઓને ત્યાં ચરાવી શકાતા નથી. તો આવી રીતે તમે લખ્યું હોય ઉદાહરણ, એટલે કે તફાવત, તો તમને 3માંથી 3 ટોકડા મળવાના પૂરા ચાન્સીસ છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય, અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાતી નથી. આ પ્રકારે મુદ્દા લખતા હોય છે તો ત્યાં તમને પૂરેપૂરા માર્ક્સ મળે નહીં. ચલો, તો આ 40 નંબરનો પ્રશ્ન. એનાથી આગળ વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો જાણો. પહેલું જોઈશું વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો એટલે કે હેતુ કયા છે. તો નીચે મુજબ છે. પહેલું, પાણીની વધતી જતી માંગ પૂરી કરવી. સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી અટકાવવું. એના પછી સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. એના પછી ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવી. એના પછી ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો. એના પછી ઉનાળા અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું. મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા એટલે કે અગાશી ઉપર કે છાપરા ઉપર પડતા વરસાદનું પાણી એક કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા જોઈએ, જેથી કરીને પાણીનો સંગ્રહ કરી શકાય. વૃષ્ટિ જળ સંચયન માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓના નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા કે બંધારા બાંધવા જોઈએ વગેરેનો સમાવેશ થાય છે. તો આવી રીતે તમે આટલા મુદ્દા સાથે 3માંથી 3 ગુણ મેળવી શકો છો. આ પ્રકારના જે પ્રશ્નો છે આપણે સામાન્ય રીતે રોજ બરોજમાં ક્યાંક ને ક્યાંક સાંભળતા આવ્યા છે, સોલ્યુશન સાંભળતા આવ્યા છે કે આવી રીતે વૃષ્ટિ જળ છે એનું સંચયન કરવું જોઈએ. તો એનાથી આગળ જોઈશું 42 નંબર, ગરીબી ઉદ્ભવના કારણો કયા કયા છે. પહેલું, ભારતમાં ગરીબી ઉદ્ભવના કારણો નીચે પ્રમાણે છે. કયા કયા? દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવક
ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. એના પછી ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન કે તાલીમ કે કુશળતાનો અભાવ છે. જ્ઞાતિ પ્રજા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરના ખર્ચા કરવાથી લોકો દીવાદાર બને છે. આમ બિન ઉત્પાદનીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. જેમ કે ઘણા લગ્નમાં અથવા તો મોજ શોખમાં અથવા તો બિનજરૂરી જે વસ્તુઓ છે એમાં ઘણો બધો ખર્ચો કરી દેતા હોય છે, કે સામાજિક રીત રિવાજોના કારણે આટલું તો કરવું જ પડે, આવું તો કરવું જ પડે, એના આધારે બિનજરૂરી ખર્ચા કરે અને દેવાદાર બને. એના પછી દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને જે લાભ મળવો જોઈએ મેળવી શકતા નથી. દેશની પંચવર્ષીય યોજનાઓના આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને હિતોની ઉપેક્ષા થવી. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા અને ભાવ વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને 2 ટનનું પૂરતું ખોરાક ભોજન પણ ન મળે. અને દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેર તરફ પડ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાઓમાં મજૂરી કામ ઓછું થતું ગયું. સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોના ભોગ બને, પરિણામે તેમની સારવાર ખર્ચ વધે. જ્યારે આવકમાં વધારો થતો નથી તો તેમની ગરીબીની આર્થિક સ્થિતિ સુધરતી નથી. એનાથી આગળ ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો પડી ભાગે, તેથી બેકારીમાં વધારો થયો. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુ દર ઘટ્યો. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતા કામ કરનાર વર્ગનો વધારો થયો, જેથી બેકારી વધી અને બેકારીએ ગરીબીને જન્મ આપ્યો. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા અને લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. તો આટલા કારણો હતા ગરીબીને ઉદ્ભવવાના. જે તમારે 3 માર્ક્સ નો પ્રશ્નમાં પૂછાય, તમારે એટલીસ્ટ ઓછામાં ઓછા 6 થી 7 મુદ્દા એવા યોગ્ય લખવા જોઈએ, જેથી કરીને પેપર ચેકરને 3 માંથી 3 આપવાનું મન થાય. તો આટલા મુદ્દા તમે લખી શકો છો. એના પછી 43મો નંબરનો પ્રશ્ન કે વૈશ્વિક શ્રમ બજાર વિશે નોંધ લખો. વૈશ્વિક શ્રમ બજાર કોને કહેવાય? વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વૈશ્વિક શ્રમ બજાર કહેવાય. વિશ્વના જે દેશો છે પોતાની શ્રમિક મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. શું હોય આ વિશ્વ શ્રમ બજારમાં? તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી માટે, વેપાર ધંધા માટે કે ઉદ્યોગો કે તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે ત્યારે વૈશ્વિક શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ વધતું ગયું છે. તમે અવારનવાર જોતા હોય છો કે ઉચ્ચ અભ્યાસ માટે લોકો વિદેશમાં જતા હોય છે અને ત્યાં સ્થાયી થતા હોય છે. એટલે કે આપણું જે બુદ્ધિધન છે એ વિદેશમાં એમનું પરફોર્મન્સ આપી રહ્યું છે અને ત્યાંની કન્ટ્રીની જે ઇકોનોમી છે અથવા તો જે સ્તર છે જીવન સ્તર એ સારું બનાવી રહ્યું છે. એના ધ્યાન મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન, ઉચ્ચ તાલીમ લેવા માટે પણ વિદેશ મોકલતા હોય છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ કહેવાય. આપણા દેશમાં બુદ્ધિશાળી, પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરોને અન્ય દેશમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ખોટ વર્તાય છે.
તો દોસ્તો, આ હતા તમારા વિશ્વ શ્રમ બજાર વિશેના અગત્યના મુદ્દા, જેટલા લખીને આપણે 3 ગુણનો પ્રશ્ન સારી રીતે રજૂ કરી શકીએ છીએ. એનાથી આગળ જોઈશું કે નીચે આપેલા કોષ્ટકને આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરના જવાબો લખવાના છે. એટલે કે કોષ્ટક આપેલું છે, એની બાજુમાં આપણને પ્રશ્નો આપેલા છે કે ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતો પ્રથમ ક્રમાંકનો દેશ કયો, ભારત કયા માનવ વિકાસ આંક ધરાવતા દેશોના સમૂહમાં સમાવેશ થાય છે, અને ઉચ્ચ માનવ વિકાસ માટેનો એચડીઆઈ કયો છે. પહેલું છે નોર્વે છે, એ ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતો પ્રથમ નંબરનો દેશ છે. બીજું છે ભારત મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં સામૂહિક સમાવેશ થાય છે. ભારત મધ્યમ માનવ વિકાસ ધરાવતા. ઓકે, ત્રીજા નંબર ઉચ્ચ માનવ વિકાસ માટે એચડીઆઈ કેટલો છે, તો 0.700 થી 0.798 છે. આ 3 પ્રશ્નોના 1 નો 1 ગુણ, તમને 2 આવડતા 2 લખી શકો, 3 3 આવડતા 3 લખો, ઓછામાં ઓછું 1 આવડતો 1 તો લખાય, જેથી કરીને 1 માર્ક્સ તો આપણને મળે. એનાથી આગળ 45 નંબર, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ વિશે જણાવો. આપણને સામાન્ય માહિતી તો આપણી પાસે હોય જ છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ. તો ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે, તો કઈ કઈ છે. ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવોત્સવ, એટલે કે નાની બાળકીઓ કે જેના થકી બાળકોને શાળાએ જવાનું મન થાય, કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. એનાથી આગળ આપણે જોઈશું સરસ્વતી સાધના યોજના, જેના થકી દર વર્ષે 15 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. અહીંયા તમને ટૂંકા પ્રશ્નો આ પ્રમાણે પૂછે કે કઈ યોજના થકી દર વર્ષે 15 લાખ અથવા તો કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, તો સરસ્વતી સાધના યોજના. પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારી સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામતની જોગવાઈ કરી છે. આ પણ ટૂંકા પ્રશ્નોમાં તમને અવારનવાર પૂછાય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપી તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ, એટલે કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન નાબૂદી માટે બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન પણ ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓની ચિરંજીવી યોજનાઓ અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વિભાગ સીનું સોલ્યુશન, જેના થકી તમને આઈડિયા આવ્યો હશે કે વિભાગ સીમાં આપણે 3 માંથી 3 ગુણ મેળવવા હોય તો કેવી રીતે મેળવી શકીએ. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવનારી બોર્ડની પરીક્ષામાં તમે આ ઉપયોગી સાબિત થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. તમારા જેવા જ બીજા ધોરણ 10ના વિદ્યાર્થીઓને અચૂકથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને આપણે મળીશું એક નવા વિભાગ ડીના સોલ્યુશન સાથે. ત્યાં સુધી તમે વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.